સ્વતંત્ર ભારતમાં ઘણી જગ્યાએ હજી પણ દલિતોને અસ્પૃશ્ય ગણવામાં આવે છે. ગુજરાતના અરવલ્લીના ખીવસર અને મોડાસાના ગામડાના દલિતના લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલા વરઘોડામાં વિરોધ થયો હતો, ત્યારે જોરાજીમાં થયેલા દલિતોના 11 સમૂહ લગ્ન એક ઉદાહરણીય દાખલો બન્યા છે અને એક કોમી એકતાની મિસાલ પણ બન્યા છે. ધોરાજીમાં દલિત સમાજ દ્વારા 11 જેટલી દલિત દીકરીઓના સમાજ દ્વારા લગ્ન યોજવામાં આવ્યા હતા. આ લગ્નમાં વિવિધ ગામો અને શહેરોમાંથી જાન આવી હતી. ધોરાજીમાં જાન લઈને આવેલ વરરાજાઓના વાજતે ગાજતે વરઘોડા કાઢવામાં આવ્યા હતા. આ વરઘોડા શહેરભરમાં ફર્યા હતા, ત્યારે ધોરાજી શહેરના મોટા ભાગના સમાજ દ્વારા વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી મુસ્લિમ સમાજ અને ધોરાજી પટેલ સમાજ દ્વારા વરઘોડાનું શહેરના ચોકમાં સ્વાગત કરીને સત્કારવામાં આવ્યા હતા. દલિતોના વરઘોડાનું સ્વાગત કરી તમામ સમાજ દ્વારા કોમી એકતાની મિસાલ પૂરી પાડેલ હતી અને દલિત સમાજ દ્વારા પણ અન્ય સમાજ દ્વારા કરવામાં આવેલ સ્વાગતને આવકાર્યું હતું. સાથે સાથે અન્ય સમાજ દ્વારા દલિતોની દીકરીઓને આપવામાં આવેલ કરિયાવને લઈને આનંદની લાગણી અનુભવી હતી. ધોરાજીમાં યોજાયેલા દલિતના લગ્ન એ કોમી એકતાની મિસાલ બન્યા છે. શાસ્ત્રે જઈ રહેલા આ દલિતોની દીકરીને અન્ય સમાજ દ્વારા પણ કરિયાવર માટે વસ્તુ આપીને પોતાની દીકરી શાસ્ત્રે જતી હોય તેમ વળાવી હતી, જેમાં પટેલ સમાજ, રબારી સમાજ, મુસ્લિમ સમાજ સહિતના સમાજ દ્વારા દીકરીઓને કરિયાવરની વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. સાથે સાથે પોતાના સમાજની દીકરી હોય તે રીતે અને દલિત સમાજ પોતાના ભાઈ હોય તે રીતે સ્વાગત કરીને આ સમૂહ લગ્નમાં જોડાયા હતા. ગુજરાતના અરવલ્લી મોડાસામાં દલિતના વરઘોડા દરમિયાન બનેલ ઘટનાના પગલે ધોરાજીમાં નીકળેલ વરઘોડાને પોલીસ દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવેલ હતું અને કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સુરક્ષા પણ લેવામાં આવેલ હતી. સુરક્ષાના આ ભાગરૂપે એક DY, SP, એક PI અને 3 જેટલા PSI ને મોટી સંખ્યામાં કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા, જ્યારે પોલીસ પણ જાણે આજે આ એક દિવસના રાજાના પ્રોટોકોલમાં હાજર હોય તેવો ભાવ વ્યક્ત કરેલ હતો. ધોરાજીમાં થયેલ દલિતોના સમૂહ લગ્ન અને અન્ય સમાજ દ્વારા આપવામાં આવેલ સહકારે અહીં રહેલા તમામ સમાજની એકતાની સાબિતી છે અને અસ્પૃશ્યતાને અહીંથી જાકારો મળી ચૂક્યો છે તેની આ સાબિતી છે. પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટમાં ગુનો બન્યા પછી તમે જે કંઈ કરો છો એ ધરપકડને અટકાયતો છે. એ પહેલાં અટકાવવા માટે શું કરી શકાય તો મોરલા કમિટી કે એના કરવાથી નહીં, પરંતુ સમાજમાં એક દાખલો બેસે અને જાહેરમાં કોઈ પણ વ્યક્તિ એક સરખી રીતે સન્માન મેળવી શકે. અને આજે અમે દિવસમાં નથી આવ્યા, 11 જેટલા રાજા છે, જે એક દિવસના રાજા છે એના આજે દલિત સમાજના 11 સમૂહ લગ્નનો કાર્યક્રમ છે. આ સમૂહ લગ્નના કાર્યક્રમના ભાગરૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી લગ્ન મંડપ સુધી વરઘોડો કાઢવાનો છે. આ વરઘોડો મેઇન બજારમાં થઈને હાલવાનો છે ધોરાજીના, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલાર કરીને આ વરઘોડો નીકળશે. જ્યારે આ વરઘોડો નીકળશે ત્યારે રસ્તામાં ધોરાજીના તમામ સમાજના લોકો આ વરઘોડાનું સ્વાગત કરવા માટે આવેલ છે. જ્યારે આ વરઘોડાનું અમારું આયોજન છે તે ભાઈચારાનો સંદેશ આપવા માટેનું આયોજન છે કે ગુજરાતમાં અમુક જગ્યાએ દલિતોના વરઘોડા રોકવાનો પ્રયાસ થયેલ છે, તો અમે લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે જે રીતે ધોરાજીની પ્રજા અમને સાથ અને સહકાર આપે છે, તેવી જ રીતે ભારતની તમામ પ્રજા અમને સાથ અને સહકાર આપે અને સ્વાભિમાનથી જીવવા માટે અમને રોકે નહીં. પ્રસંગ એક મહત્વનો પ્રસંગ છે. આજના વરઘોડાના પ્રસંગની અંદર દરેક સમાજને આ પ્રસંગની અંદર જોડાયેલા છે અને આ આજનો પ્રસંગ છે એ મહત્વનો પ્રસંગ છે. એટલે આની અંદર દરેક પ્રસંગની અંદર અમે પટેલ સમાજ દ્વારા ધોરાજીની અંદર શાંતિ અને એકતા રહીએ એ માટે અમે દરેક સમાજની દ્રષ્ટિએ અને ધોરાજીની અંદર એકતા રહીએ એટલા માટે અમે કાયમીના માટે જોડાયેલા છીએ.